નમસ્કાર બેટા. આજે મારે તમને અને એમાં પણ ખાસ 11મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એની કોમેન્ટ્સ બહુ આવે છે કે સર મટીરિયલ પહોંચે એવું કંઈક કરો, આઈએમપી આપો, થિયરી અમારે કેવી રીતે લખવી, નોટ્સ કેવી રીતે બનાવવી, આ બધા એવા બધા પ્રશ્નો આવે છે. જેથી કરીને મેં આજે વિચાર્યું કે બધા જ વિદ્યાર્થીનો એક નોર્મલ જે પ્રશ્ન છે એ આજે સોલ્વ થઈ જાય. અને મેં આજે શબ્દ આજે હું તમને કહેવાનો છું, જે રીતે ભણાવવાનું, કેવી રીતે ભણવું, કેવી રીતે વાંચવું, એ બધી વસ્તુ જે કહેવાનો છું એ મારા ટીચિંગ કેરિયરની અંદર ઘણા વિદ્યાર્થીઓનું 10માનું જે રિઝલ્ટ 60% હતું એવા વિદ્યાર્થીઓ 80-85% પહોંચેલા છે. અને એ મારી પાસે જીવતા જાગતા દાખલા પણ છે કે એમાંના ડૉક્ટર્સ પણ છે. એટલે 10મા ધોરણ પછી આપણે હાયર સેકન્ડરીમાં જ્યારે આવે ત્યારે, જેમ કે અરીસામાં જોતા હોય ત્યારે સેકન્ડરી લખેલું હોય, પછી જ્યારે 11મા આવીએ ને ત્યારે આગળ હાયર લાગી જાય, એટલે હાયર સેકન્ડરી. હાયર સેકન્ડરીમાં પ્રિપરેશન કેવી રીતે કરવી એ વસ્તુ ખાસ હું તમને બતાવીશ કે 10મા ધોરણની અંદર આપણે ગોખીએ ને બેટા ચાલી જાય, બેઠેલીટી હોય. 11મા ધોરણ એટલે કે હાયર સેકન્ડરીમાં ગોખવું ક્યારેય નહીં. જોજો, હો, નોટ રાખજો, ક્યારેય ગોખવું નહીં. અને ગોખવાનું હું તમને બંધ પણ કરાવીશ. કઈ રીતે? એના માટે હું તમને દૃષ્ટાંત આપું, બે દૃષ્ટાંત આપું, ઓટોમેટિક ખ્યાલ આવી જાય. એ દૃષ્ટાંતથી બેઠો આખા વર્ષ દરમિયાન, બે વર્ષ દરમિયાન એ રીતે જ વાંચજો, તમારું રિઝલ્ટ આવે જ. એવું નહીં વિચારતા કે મારા 10મામાં 60% છે કે 55% છે કે 70% છે, તો મારે 90 કેવી રીતે આવે? અરે આવે, કેમ ન આવે? જહાં સે હમ ખડે હોતે હે વહીં સે લાઈન શરૂ હોતી હૈ. આ વસ્તુ રાખો. ચલો કહું છું એમ કે એમાં એક ધારો કે કોઈ પણ બાળક હોય એને એક મમ્મીના ભાઈ અને એક પપ્પાના ભાઈ, મમ્મીના ભાઈ એટલે મામા, પપ્પાના ભાઈ એટલે કાકા. પણ દરેક બાળકને એક વસ્તુ છે કે કાકા કરતાં મામા વધુ પ્રિય હોય. જો હું અહીંથી તમને જે કે જો ભી કહુંગા સચ કહુંગા, સચ કે સિવા કુછ નહીં કહુંગા, એના જેવું છે. હું તમને જે કહીશ તમારે માનવું જ પડે. ધારો કે મામા દૂર છે, અમેરિકા કોઈ જગ્યાએ દૂર રહે છે, 5 વર્ષથી ઘરે નથી આવ્યા, એટલે તમારે ઘરે નથી આવ્યા. તો એ દરમિયાન અચાનક જ એક વખત, જૂના જમાનાની વાત છે, મમ્મી પણ છે અને ટપાલ આવે છે. ત્યારે મોબાઈલ નહોતી, સમજો કહાની સમજો આખી. ટપાલ આવી, ડોરબેલ વાગ્યો, તમે ગયા, ટપાલે ટપાલ આવી, તમે જોયું, ઓ મમ્મી મામાની ટપાલ છે. મમ્મી હા શું 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 કહે છે? રાધભીના છે, બોલ 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 બોલ, સંભાળતો સંભાળ, વાંચતો શું કહે છે? ઓ મમ્મી મામાએ લખ્યું, સવિનય સાથ જણાવવાનું કે હું આવતી 23 તારીખે તમારે ત્યાં સયાજીમાં આવીશ અને બપોરે જ્યાં જમીને ગામમાં રહેતા મગન મામાને ત્યાં 4 વાગે જઈ અને પછી સાંજે આ ટ્રેનમાં હું નીકળી જવાનું. ઓ મમ્મી મામા આવવાના છે. કેટલી ખુશી હોય, જબરજસ્ત ખુશી, મમ્મીને પણ ખુશી, તમને ખુશી. એક્ઝેક્ટ મામા આવ્યા એ જ ટ્રેનની અંદર, 12 વાગે તમારે ત્યાં જમ્યા, 4 વાગે મગનમામા ગામમાં દૂર નરી ગયા અને સાંજે 6 વાગે નીકળી ગયા. ઓકે, આમને 2 વર્ષ નીકળી ગયા, સમજો. 2 વર્ષ પછી મમ્મીને પાછા એના ભાઈની યાદ આવે, ભાઈ બીજા આવેલા ખાસ યાદ આવે, તો કે એકદી બેઠી શાંતિથી તમે બાજુ બેઠા છો, મામાની ઘણા ટાઈમ ત્યાં કોઈ સમાચાર નથી. તમે કહો, હા મમ્મી ખબર, 2-3 કોર્સ થઈ ગયા લગભગ, એનું કંઈક ટપાલ આવી હતી અને ટપાલ મેં લખ્યું હતું કે હું સવારે આવીશ ને સયાજીમાં આવીશ અને પછી તમારે બપોરે જમી અને પછી મગનમાં મને ત્યાં કંઈક 4 વાગે જવાનું કહેતા હતા, પછી સાંજે 6 વાગે જવાનું કીધું, તો ટપાલમાં લખ્યું હતું ને એવું જ મામાએ કર્યું, ખબર છે? વિચાર કરો બેટા, એક્ઝેક્ટ 2.5 વર્ષ પછી એ ટપાલના શબ્દો જો તમે બોલી શકતા હો તો એ શું ટપાલ તમે ગોખી હતી? નહીં તો પછી તમને યાદ કઈ રીતે રહ્યા? વિચારો. એક દ્રષ્ટાંત આ જોજો. બીજું ધારો કે એક સ્કૂલના 2 વિદ્યાર્થીઓ છે, બંને અલગ અલગ રીતે, બંનેમાંથી એકને ખબર નથી, અક્ષય કુમારને પિક્ચર જોવા ગયા. દાખલા તરીકે લક્ષ્મી બોમ્બ જોવા ગયા, બરોબર છે? ગયા, બંને ખબર નથી અમે જોવા ગયા. બહાર નીકળ્યા, બંનેને તમે એને પેપર આપ્યું કે ભાઈ આખી સ્ટોરી અંદર જે હતી ને તે જોઈ છે, લખી નાખ. લખી નાખી પેપર, તમે જોઈ લીધું, તમે માર્ક ન કયા.
પાછું બીજા અઠવાડિયે પાછું સેમ ટુ સેમ સપ્લિમેન્ટરી આપ્યું, એટલે કે પેપર આપ્યું, ભાઈ પેપર બંને લખો, આ પિક્ચર જે છે લક્ષ્મીબમ તમે જોયું, જો લખી નાખો, બંને લખી નાખ્યું, પેપર જોયું, મહિના દિવસ પછી પાછું આપ્યું, પાછું પેપર લખ્યું, લખી આપી દીધું, તમે જોયું. હું માનું છું ત્યાં સુધી બંને વિદ્યાર્થીઓએ આખા પિક્ચરની સ્ટોરી મહિના પછી પણ લગભગ 98% બંને વિદ્યાર્થીઓ સાચી લખેલી હશે. માનો છો કે નહીં બેટા? વિચારો તમે, કે બરોબર છે સર સાચી વાત? તો પછી તમે કઈ રીતે નક્કી કરો છો કે એક વિદ્યાર્થી અતિ હોશિયાર છે, સ્કૂલનો ટોપર છે, અને એક વિદ્યાર્થી ઇન્ફિનિટિવ ડફોળ છે? કઈ રીતે નક્કી કરો છો ભાઈ? બંનેના પેપરમાં તો અત્યારે સ્ટોરીમાં સમાન માર્ક આવે છે. એનો મતલબ એવો, કોઈ વિદ્યાર્થી ઠોઠ નથી. ભગવાને બધાને સમજણ શક્તિ આપેલી છે. પણ તો એવું કેમ સર કે એના માર્ક સ્કૂલમાં વધારે આવે છે ને આના સ્કૂલમાં ઓછા આવે છે, પેલો સ્કૂલનો ટોપર ગણાય છે ને આ સ્કૂલનો ડફોળ વિદ્યાર્થી ગણાય છે, કેમ? આવું કેમ? વિચારો. તમે જ્યારે પિક્ચર જોવા ગયા ત્યારે શાંતિથી પિક્ચર કે જોતા આમ જોતા હોય કે નહીં? સમજો બેટા, હંમેશા સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બે હોય છે. તમે સબ્જેક્ટ છો, ઓબ્જેક્ટ સામે ચિત્ર છે, ચિત્ર ફરે છે, એક ફરે અને બીજું સ્થિર રહે ને, એટલે હંમેશા સબ્જેક્ટનું કોન્સન્ટ્રેશન વધે. તમે અક્ષય કુમાર હલનચલન કરે છે ને તમે સ્થિર બેઠા જાઓ તો તમારું કોન્સન્ટ્રેશન એટલું બધું વધે. અને એની પણ હું તમને સાબિતી આપું કે તમે જ્યારે બહાર નીકળો ને પિક્ચર જોઈને શું થાય છે? ઊંઘ આવે છે, બહુ થાક લાગે, માનસિક જબરજસ્ત થાક લાગશે, યાદ કરજો. એનું કારણ શું? તમારું 100% માઇન્ડ તમે એની ઉપર એપ્લાય કર્યું, કારણ કે કન્ટિન્યુ તમે સ્થિર હતા, એમ આમ ચાલી છે, તમે જુઓ છો. જુઓ એક્ઝેક્ટ આ રીતે તમે સ્કૂલની અંદર ભણેલા હોય અથવા તો તમે જે યુટ્યુબની તમારો વિડીયો જોવો છો, એક્ઝેક્ટ આ રીતે જોવો તો મારું હલનચલન છે. અને એવો તમે સબ્જેક્ટ છો, એક્ઝેક્ટ તમારા મસ્તી અંદર જે હું કહું એ બધું જ મસ્તિકામાં અંદર ઘૂસી જાય, નાટક રૂપે ઘૂસી ગયેલી વસ્તુ સમજેલી શકતું કોઈ દિવસ તમને દગો ન આપે. ગોખેલી વસ્તુ બેટા દગો આપે. ગોખેલી વસ્તુ વધીને 15 દિવસ ચાલે, જ્યારે સમજેલી વસ્તુ લાંબા સમય સુધી લાગે. તો આવી રીતે તમે સબ્જેક્ટ કદાચ સમજ્યા હોય તો તમારું તે દિવસે ટેસ્ટ લે, એના પછી અઠવાડિયા પછી ટેસ્ટ લે, એના પછી મહિના પછી ટેસ્ટ લે. સમજેલી વસ્તુમાં બંને વિદ્યાર્થીના સમાન માર્ક આવી શકે છે. પણ સમજવા માટે શું કર્યું? તમે પિક્ચર જોવા જવું હોય ને એની પહેલાં જ, આજે તાજે પિક્ચર જોવા જવું છે, કેટલો ઉત્સાહ હોય, અને પાછા આવો ત્યારે કેવો ઉત્સાહ હોય, એક્ઝેક્ટ વસ્તુ કેવી હોય. તમે જ્યારે સ્કૂલમાં જાઓ ને તો તમે શું કહેતા? આમ કરે, આમ જાતા હોય. પાછા બહાર આવો ત્યારે કેમ મજાક મસ્તી કરતા હોય, કેમ ફરક પડે છે? હું તમને જે કહી દઉં સાચું જ દીખવાનું પડશે. વસ્તુ શું બતાવે છે કે તમારું ઇન્ટરેસ્ટ સામા છે. તમને મામાની ટપાલ 1.5 વર્ષ પછી યાદ રહી, એનું કારણ શું? મામા પ્રત્યેનો પ્રેમ. તો આ વસ્તુ શું કહે છે કે તમે જેની સાથે લગાવ રાખો છો એ વસ્તુ અંદર શું છે ને તમારા બ્રેનની અંદર સ્ટોર થઈ જાય, છપાઈ જાય. તો હવે તમે કહો છો બેટા કે તમારે વારંવાર મટીરિયલ આપો, મટીરિયલનું કાંઈક કરો, આઈએમપી કહો. અરે આઈએમપીની જરૂર શું છે? હાયર સેકન્ડરીમાં 2 પુઠાની વચ્ચે જેટલું છે ને એ બધું આઈએમપી. બેટા ક્યારે પણ હાયર સેકન્ડરીમાં કોઈ ટીચર, હું કે મારા જેવો કોઈ પણ ટીચર આઈએમપી કહે, આઈએમપી ઉપર નિર્ભર રહેશો નહીં. મારા 25 વર્ષના એક્સપિરિયન્સની અંદર કેટલા બાળકો આવી રીતે ગવાઈ ગયા છે. રીસર આઈએમપી ઉપર ન રહો. અરે આઈએમપી માગો જ શા માટે? તમે પોતે જ એક ક્રિએટર બનો. જ્યારે પિક્ચરનો ડાયરેક્ટર હોય ને, પ્રોડ્યુસર હોય ને, એને ફિલ્મ જોવાની જરૂર નથી. મારી પાસે એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે જે પોતે એકવાર સમજ્યા પછી પોતે જ પ્રશ્ન બનાવે, પોતે જ પ્રશ્ન બનાવી નોટ આખી કરે, અને એનો એનો જવાબ પછી મને લખીને બતાવે કે સર જુઓ છે આ બરોબર છે કે નહીં. તો શું કર્યું એને? પ્રશ્ન ક્રિએશન ક્યારે કરી શકે? જો એ ટોપિકને પૂરું સમજ્યો હોય ને તો જ પ્રશ્ન ક્રિએટ કરી શકે બેટા. આમ આઈએમપી કોઈ કદાચ દેતું હોય ને તો એ નહીં લેવાનું, રહેવા દે. શેર મર જાતા હે લેકિન
ઘાસ નહીં ખાતા. મારા એમપીનું જોઈ મારા માટે આખી બુક જ આઈએમપી છે, બે પૂઠા વચ્ચેના ભાગનું બધું આઈએમપી. કારણ કે જેડબલ્યુ અને નીટની અંદર કેવા ક્વેશ્ચન આવશે જે તમે સમજેલા હશો એ તમારા માર્ક્સ ત્યાં ગણાશે, એ તમને ત્યાં પૂછશે. તો સમજવું હશે તો કેવી રીતે વાંચવું, હું તમને ફરીથી કહું છું બેટા, વાંચતી વખતે એક જ ધ્યાન રાખજો કે સરે કહ્યું છે મામાની ટપાલ, આ રીતે વાંચો. હવે હું તમને કહું તમે વાંચો છો ત્યારે શું કરો છો, સમજો. તમે સવારે 4 વાગે ઉઠ્યા, ઓકે, રિઝલ્ટ નબળું આવ્યું, પપ્પા ખીજાય, મમ્મી ખીજાય, હવે એને ઘરની બહાર નીકળવા દેવાનું, કન્ટિન્યુ બધું ટીવી મોબાઈલ બધું બંધ કરવાનું છે, 4 વાગે ઉઠાડી દેવાનું. ઉઠી ગયા, ઉઠ્યા, ઉઠીને તમે જુઓ એક્ઝેક્ટ એક્શન કરી બતાવો, જેમ 56 નંબરનું પાનું છે વાંચો છો. આ કરો છો આ વખતે બેટા, 3 જ વસ્તુ ચાલુ હોય ખાલી. શું? એક લાઈટ. શા માટે? ટીન ચિંટુ વાંચે છે. બીજું પંખો. શા માટે? ચિંટુ ને મચ્છર ન કરે એટલા માટે પંખો ચાલુ રાખ્યો ચિંટુ. એ ત્રીજું આંખ. ક્યારે પણ પપ્પા આવે તો ખબર પડે કે ચિંટુ વાંચે. આમ કરતા જેવું એનું ખુલે. શું કરો છો બેટા તમે? આવી રીતે વંચાતું હશે? 10મા ધોરણની અંદર તમે ત્યાં સુધી જે કર્યું છે ત્યાં સુધી બરાબર છે. હાયર સેકન્ડરીમાં કોઈ દિવસ વસ્તુ આ ન કરો. વાંચતી વખતે હું તમને ટિપ્સ આપું શું કરવાનું. વાંચતી વખતે પહેલું તો ભગવાનને યાદ કરીને તમે ઊભા થયા છો, ઉઠ્યા છો. જ્યારે જ્યારે સ્કૂલમાં બેસો કે ભણવા બેસો ત્યારે નવી ટિપ્સ. મા બાપને યાદ કરો, માતા પિતાને યાદ કરો. મારા માતા પિતાએ શા માટે આ મારી પાછળ ખર્ચો કરે છે? શું મારું કર્તૃત્વ નથી કે હું એને વળતર આપું? માતા પિતાને યાદ કરી અને ભણવા બેસો. જેવા બેસો એટલે વાંચતી વખતે મામાની ટપાલ. મામાની ટપાલને મેં કેટલી ઇન્ટરેસ્ટથી વાંચી હતી. જ્યારે અક્ષય કુમારની પિક્ચર મેં કેવી રીતે ઇન્ટરેસ્ટથી જોઈ હતી, એવી રીતે ઇન્ટરેસ્ટથી વાંચો અને જે આખો પેરેગ્રાફ સમજાઈ ગયો છે એનો સારાંશ બાજુમાં લખો. જો સારાંશ બાજુમાં ન લખો તો આખા પેરેગ્રાફની અંદર એક કે 1.5 લીટી એ પેરેગ્રાફનું હાર્ટ હોય બેટા, હાર્ટ એની ઉપર અંડરલાઈન કરી નાખો. એ જે સમજ્યા છો બાજુમાં સમજીને લખી નાખો. પછી આખા પાનામાં ટોપિક શું છે ને એ વસ્તુ તમારી સામે આવી ગયું હોય, તમને ખ્યાલ આવવો જ જોઈએ કે આ ટોપિક આ જ કહેવા માગે છે. પણ એના માટે કરવું શું પડે? એ આખા ટોપિકને સમજવું પડે. સમજવાનું કઈ રીતે? મામાની ટપાલ રૂપે સમજો, નહીં કે આ રીતે નહીં. એ તમે ગોખો, તમે ડબ્બી ચાલ્યા આમ ડબ્બી ચલાવો છો. ડબ્બી ચલાવવાનું નથી આપણે, ભલે બોલતા હોય ને કોઈ વાંધો નથી, પણ તમારું બ્રેઇન સાથે ચાલવું જોઈએ. અને એમાં પણ જે તમે સમજેલા છો એને પોતાની રીતે લખો. તમારા બધી ઇન્દ્રિય કામ કરશે, એક દ્રષ્ટિ છે, જ્ઞાન છે, અને આ ત્રણેય કામ કરશે. તમને ક્યારેય પણ એ વસ્તુ નહીં સમજાય એવું બનશે નહીં. અને જે જે ટોપિક તમને હાર્ડ લાગતો હોય ને એ રાત્રે મનન કરતી વખતે, સુતી વખતે મનન કરો. અને ઉઠીને પહેલાં ઓલું બ્લેન્ક માઇન્ડ, કોરી સ્લેટ હોય એ દરમિયાન પહેલાં જ એ ટોપિકને સમજવાનો પ્રયત્ન કરો. આખું સમજવાનો પ્રયત્ન, અચ્છા આ કહે છે. તમારો ટાર્ગેટ ઓનલી એન્ડ ઓનલી, જેવી રીતે અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી બાકીનાને પાંદડા દેખાતા હતા, એવી રીતે તમારો એક જ ટાર્ગેટ હોવો જોઈએ. 12th ની અંદર હું કંઈક એચિવ કરીશ. અરે ના, શું થાય? તમે શા માટે એવી રીતે કોદર નબળું વિદ્યાર્થીઓ ભાંગી જાય છે કે મારા સર 62% છે? અરે પણ શું થઈ ગયું? 62% હોય તો શું છે? તારા માર્ક્સ આવી શકે છે. યુ વિલ ડુ, યુ કેન ડુ, કરી શકે છે, બની શકે છે. થાય છે જ. ક્યારેય પણ ઓછા માર્ક આવે નિરાશ નહીં થવાનું બેટા, ક્યારેય નહીં થવાનું. ઓછા માર્ક્સ આવે એ તમને સમજી લેવાનું સફળતાની સીડી છે. હા, સીડી છે જ. પણ તમારો લગાવ બુક સાથે જબરજસ્ત હોવો જોઈએ. એકદમ બુક સાથે લગાવો કે મારે આજે કેમેસ્ટ્રીમાં આ વસ્તુ જાણવી છે, શું કહેવા માગે છે ને જાણવું છે. યસ, નથી ખબર પડી, હું સરને પૂછીશ. સર આ શું કહેવા માગે છે? સર લીટી શું કહેવા માગે છે? મને સર સમજાવો ને, આ ખ્યાલ નથી આવતો. ઓકે, એકદમ સમજી લીધું. એ તમે સમજ્યા પછી શાંતિથી પોતાની રીતે લખો. લખતી વખતે ક્યારે પણ પ્રકાશનમાં રહેલી વસ્તુને એક્ઝેક્ટ બેઠી લીટીમાં લખવાની કોઈ જરૂર નથી. પ્રકાશન લખતા હશે તો અમારા જેવા ટીચરો છે ને બેટા, અમારા જેવા ટીચરો છે ને, કોઈ ભગવાન તો નથી.
તો શું કર્યું છે અમે, બધું શું કરીએ છીએ, અમે શું કરીએ છીએ. બુકની અંદર લખેલું હોય એ લીટીનું અમે સારાંશ ત્યાં લખતા હોય કે લીટી બેઠી લખતા હોય છે. પણ તમે પણ અમારા જેવા બનો ને, તમે પણ પ્રોડ્યુસર બનો ને, તમે પણ ક્વેશ્ચન જે પૂછ્યો છે તેનો આન્સર કેવી રીતે લખવો એ તમે પૂછો ને, કહો ને. હવે તમને આન્સર મમ્મીએ પૂછ્યો કે મામાના કોઈ સમાચાર નથી, મામાનું શું હતું ટપાલમાં? ઓહ મમ્મી, ટપાલમાં તો મામાએ લખ્યું હતું ને કે તે દિવસે હું સવારે સયાજીમાં આવીશ અને પછી તો બપોર તમે ત્યાં જમીને મામાની ઘરે જઈ, જમીનભાઈ મગન મામાને 4 વાગે હું જવાનો છું. હવે એ તમને પ્રશ્ન મમ્મીએ પૂછ્યો કે મામાએ શું લખ્યું હતું, પણ જવાબ તમે શું દીધો એ શું તમે ગોખીને તમે મમ્મીને જવાબ દીધો? ગોખીને તો જવાબ દીધો નથી, તો એનો મતલબ શું? કેમ તમને 2 વર્ષ પછી કે 1.5 વર્ષ પછી એ મામાની ટપાલ યાદ રહે છે? શા માટે? તમારો મામા પ્રત્યેનો પ્રેમ. તો આવી રીતે બુક પ્રત્યેનો જો પ્રેમ આવો રાખેલો હોય, બુકમાં રહેલા ટોપિક પ્રત્યેનો પ્રેમ રાખેલો હોય, ટોપિક મને શું કહે છે, મારે સમજવું છે જ કે શું કહેવા માગે છે, આઈ વિલ ડુ, હું કરીને જ જંપીશ, નહીં કરે તો મારા ટીચરને પણ કહીશ કે સર મને આ બતાવો, આ શું કહેવા માગે છે. આખો ટોપિક તમારો ક્લિયર થઈ જશે. એક એક પેરેગ્રાફને તમે કરતા જાઓ, એક એક પેરેગ્રાફમાં શું છે એ વસ્તુ જાણતા જાઓ. જાણી લીધેલી વસ્તુ પાછો બીજો પેરેગ્રાફ એ સીધોનું કનેક્શન હોય ત્યાં. અચ્છા આને કારણે આ છે, અચ્છા આને કારણે આ છે, એમ તમારું આખું ટોપિક જ ક્લિયર થઈ ગયું. પછી એ ટોપિકને ક્યારે બુકની બેઠી લીટી પ્રમાણે કદાચ કોઈ પણ કહે, કોઈ લખવાની જરૂર નથી. બોર્ડ હંમેશા તમને તમારો પ્રશ્નનો હાર્ટ માગે છે. કૃષ્ણ ભગવાન કહે ને, મન મના ભવ, તારું મન મને આપ, એવી રીતે બોર્ડ કહે છે શું, એ પ્રશ્નનું હાર્ટ મને આપ. એની બેઠી લીટી માગતું નથી બેટા. બેઠી લીટી ક્યારેય ન લખાય, અને બેઠી લીટી લખવા જાઓ તો તમે કંઈ ઝેરોક્સ મશીન થોડા છો. જો આવી રીતે કરીશું તો કઈ રીતે આપણા દેશની અંદર અબ્દુલ કલામ પાકશે પાછા? આપણે એવા વિદ્યાર્થી બનવાનું છે. વિદ્યાર્થીનો અર્થ જ વિદ્યાનો અર્થ. વિદ્યાનો અર્થ શું છે? વિદ્યા છે શું? શું જ્ઞાન શું છે એ મારે મેળવવું છે. અને આવા વિદ્યાર્થીઓ ઘેરે ઘેરે આપણે ભારતની અંદર પાકશે ને, ત્યારે આપણે કહી શકશું મેરા ભારત મહાન. આ વસ્તુ કરવી છે. શિક્ષણના સ્તરને જો ઊંચું લઈ જવું હશે તો દરેકે દરેક બાળકે આ બનવું પડશે બેટા. કોઈ બાળકે નિરાશ થવાની જરૂર નથી. હું બનીશ, અને કદાચ જો છતાં આપણા માર્ક ઓછા આવતા હોય તો એમાં નિરાશ થવાની જરૂર નથી. ભગવાને બહુ બધી શક્તિ આ શરીરની અંદર દરેકને પર્ટિક્યુલર કોઈ ક્ષેત્રમાં તો આગળ જઈ શકાય એવી શક્તિ છે જ. તમારામાં સિંગિંગની આવડત છે, એક્ટિંગ છે, ક્રિકેટ તમને સારું આવડે છે, ગેઝિંગ સારું આવડે છે, મિકેનિકલ સાઇડ જોરદાર છે, સ્પીકિંગ જોરદાર છે, એન્કરિંગ સારું કરી શકો છો. તમારા ઘણી બધી બેટર શક્તિ છે. એનો મતલબ એવું થોડું છે કે એક તમારા માર્ક ઓછા આવ્યા એટલે આપણે સર મારું શું મને કંઈ, અરે કેમ ન થાય તારાથી? ઘણું બધું થઈ શકે છે, કેમ ન કરી શકે બેટા? તું તારા ફિલ્ડમાં અત્યારે જો, ફિલ્ડની અંદર તું આગળ જવાનો પ્રયત્ન કર. તારું ફિલ્ડ શું છે? તારું ફિલ્ડ ભણવાનું છે, તો ભણવા માટે તારો બનતો પ્રયત્ન કર. જો બેટા પાંચેય આંગળી કાંઈ સરખી નથી, એ તો કોઈનો પહેલો નંબર 1નો જ આવે સ્કૂલમાં, બધાનો પહેલો નંબર ન આવે. તો આપણો 5મો નંબર આવે તો આપણે 4થો નંબર લાવવાનો ટ્રાય કરવાનો. પણ ટ્રાય કરવા માટે હું તમને જે કહું છું ને, એ બેઝથી જ પકડશો. હવે પછી ક્યારેય પણ તેમાં વાંચો બેસશો ને તો આવી રીતે કરી આવી તો ફક્ત વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટ ઓફ એજ, સમય જતો રહે છે આપણો. એ વસ્તુ નહીં કરો, વેસ્ટ ઓફ ટાઈમ ન કરો. ભલે તમે 2 કલાક જ વાંચો, પણ 2 કલાક એવી રીતે વાંચો કે દર વખતે, હવે ધ્યાન રાખજો, વાંચવા બેસીએ એટલે પહેલાં તો મમ્મી પપ્પાએ મને શું કાર્ય સોંપ્યું છે, શું મને ખાંડ લેવા મોકલે છે, તાણાભાજી લેવા મોકલે છે, નોકરી કરવા મોકલે છે, કપડાં ધોવા મોકલે છે, શું કરે છે? મમ્મી પપ્પા મારા માટે આટલી મહેનત કરે છે અને સ્પેશિયલ મને 11-12 સાયન્સ કરાવ્યું છે ને, તો મારું કર્તૃત્વ છે કે સવારે 4 વાગે ઉઠીને હું કાંઈક મેળવું. આખા દિવસનું એક ડાયરી રાખો બેટા કે મેં આજે શું મેળવ્યું. મનન કરો કે મેં આજે આ વસ્તુ કરી, ફિઝિક્સમાં કરી, કેમેસ્ટ્રીમાં કે બાયો કે મેથ્સમાં આ વસ્તુ કરેલી છે. યસ, એકવાર કરેલી વસ્તુ મનન સાંજે કરો અને બીજી દિવસે પાછું કરશો ત્યારે કાલ શું કર્યું, અચ્છા કાલે મેં આ કર્યું આ કર્યું, એને કારણે ટોપિકના ઉપરથી એની થિયરી તમને યાદ આવશે. સવારમાં પરમાં જ્યારે પણ તમે બ્રશ કરો છો ત્યારે તમને હાર્ડ લાગતા એક્ઝામ્પલ્સ અથવા બાયોલોજીની કોઈ ફિગર્સ છે કે અમારી રિએક્શન છે, એને દિવાલ ઉપર લગાવી દો. એ હાર્ડ લાગતી વસ્તુને બ્રશ કરતાં કરતાં રેગ્યુલર તમે જુઓ, આરામથી તમારી ક્લિયર થશે. તમારો જે ડ્રોઈંગ રૂમ સુવાનો છે એની સામેના પોર્શનો પણ તમે લગાવી શકો છો. તમે શાંતિથી રાતે સૂતી વખતે પણ એકવાર તમે નજર કરી લો, ઉઠતા સાથે તમારે ભગવાનના દર્શન કરી અને પછી એ પણ કરી શકાય છે. આમ સતત ને સતત 2 વર્ષ સુધી આપણે શિક્ષણ સાથે કન્ટિન્યુ કનેક્ટેડ રહીએ તો આપણે એ સમયે થોડું મોબાઈલને પણ બેટા દૂર રાખવો જરૂરી છે.
હા, એ વસ્તુ પણ ધ્યાન રાખજો. આપણું તો પાછું વર્તન કેવું હોય છે, ખાસ તમને હું કહું, દરેક બાળકને આ માનવું પડશે ને આ વસ્તુ મારે કાઢવી છે, કાઢવી છે ને કાઢવી છે. દરેક બાળક રવિવાર હોય, સ્કૂલની અંદર રજા હોય, બરાબર, આપણે શાંતિ ટીવી જોઈએ છીએ, બીજે દિવસે એક્ઝામ છે, મમ્મી બેટા એક કામ કરીને ધાણા ભાજી લેવાનું, નથી લેવાનો છે, અત્યારે એક દિવસ પણ શાંતિ રાખવા દેતી નથી, નથી લેવાનું, તાર લેવું લેવું. વર્તન કેવું વર્તન, જ્યારે મમ્મી કદાચ ઘરમાં પોતું કરતા ભણાવે ને, આપણે વાંચતા હોય શાંતિ મોબાઈલ જોતા હોય, આમ દૂર કાઢજો અહીં નહીં કરતી, વર્તન કેવું વર્તન. આવા તો કેટલા દ્રષ્ટાંત છે બેટા, હું તમને જે કહું છું ને ખરાબ લાગશે, પણ છતાં પણ કહું કે આજની પેઢીનું વર્તન માતા પ્રત્યેનું કેવું છે. વ્યવહારની દ્રષ્ટિએ કહીએ ને તો માતાને કામવાળીથી વિશેષ નથી માનતા. બહુ ખરાબ લાગશે બેટા તમને, પણ હું માતાનો પક્ષ લઈશ. શા માટે? એટલું ખરાબ વર્તન કરીએ છીએ કે માતા પ્રત્યે પહેલાં તો વિચારો, આપણે આ વર્તન કરીએ એ યોગ્ય છે? વિચારો. આખો દિવસ એને તમને સંભાળવાના, સવારે સ્કૂલે જાઓ ત્યાં તમે પહેલાં, નથી બૂટ મળતું, ટાઈ નથી મળતી, મારી નોટ ક્યાં છે, મારું દફતર ક્યાં છે, મારો શર્ટ ક્યાં છે, કોણ આપે છે, કોણ આપે છે? છતાં એ બિચારીને અપેક્ષા ખરી તમારી પાસે? છતાં પણ તમે વ્યવહાર કેવો કરો છો, આટલો ખરાબ વ્યવહાર. શું માતા પ્રત્યે આ ખરાબ વ્યવહાર હોવા છતાં પણ તમે જ્યારે પણ કાંઈ પૂછો છો તો વસ્તુ આપે છે કે નહીં? ખરાબ તમારા પ્રત્યે દ્વેષની વૃત્તિ રાખે છે, એટલા માટે તો એ માતા છે. તો બેટા આ વસ્તુ હું તમને કહું, એકવાર પ્રેક્ટિકલ તો કરજો. સાંજે ડોન આવે ને, પપ્પા આવે ને, ત્યારે ટ્રાય તો કરજો. પપ્પા કહે બેટા તું પાણી ભરી દે ને એક ગ્લાસ. નથી કરવું, ભરી દેવું, તમે તો ગમે ત્યારે આવી જાય. હાથમાં સૂટકેસ કે જે પણ હશે સીધો ઘા કરશે. કેમ આવું વર્તન? કેમ ભાઈ, કેમ ભેદ, કેમ કેમ, શા માટે ભેદ? નાના હતા પેન્સિલ કે રબરની પણ જરૂર પડતી ને મમ્મીને કહેતા હતા, અને પૂરું કોણ પાડી દેતો હતો? પપ્પા પાસેથી લઈને એ તમને પૂરું પાડતી હતી. છતાં એની સામે તમે આવું વર્તન? મમ્મી અને પપ્પા પ્રત્યેના વર્તનમાં આપણું એટલી બધી ખરાબી અત્યારના સંજોગોમાં આવી ગયેલી છે બેટા. માતા પિતાનો પ્રેમ મેળવવા માટે તમારી પાસે 2 વર્ષ જ છે, માની લેજો ને, કેલ્ક્યુલેશન કરી લેજો. જેટલો 2 વર્ષ સુધી પ્રેમ થાય ને એટલો પ્રેમ કરી લો, કરી લો. કારણ જુઓ, 12મું પૂરું થયું ને, કોલેજ, પછી ઘરે ક્યાં રહેવાનું? દિવાળી છે, હોળી છે, જન્માષ્ટમી છે, રક્ષાબંધન છે, એના સિવાય માતા પિતા મળશે ખરા? પછી નોકરી, બા 2 વર્ષ બેટા મમ્મી આરે જેવું વર્તન કરી લીધું એવું કરતું, પણ હવે મમ્મી પપ્પા પ્રત્યે પ્રેમથી ખેલી લો, અધરવાઇઝ બહાર નીકળ્યા ને આ મમ્મી પપ્પાનો પ્રેમ બહુ યાદ આવશે બેટા. આ દુનિયામાં કોઈ જો તમારું ખાસ હોય અને છેલ્લી ઘડીએ પણ તો દુઃખમાં હશો તો પણ આવશે નજીક, તો એ મમ્મી પપ્પા જ આવશે. એટલે ભલે ભાઈબંધી હોય તમારી, જે પણ હોય, મોબાઈલમાં ભૂખે તો બધું સાચું, પણ આપણને જે પણ કંઈ કહે છે એ મમ્મી પપ્પા આપણા સારા માટે કહે છે, પણ એની ક્યારે ખ્યાલ આવશે? 20 વર્ષ પછી ખબર પડશે કે આ દુનિયામાં માતા પિતા સાચા શિખામણ આપવાવાળા હતા. એટલે પપ્પા પણ પાસે જઈ અઠવાડિયામાં 2 વાર ચોટલી ખેંચવાની, બોલપેન ખેંચવાની, મજાક મસ્તી કરવાની, મમ્મી પપ્પા જોડે મેક્સિમમ બેસીને વાર્તાલાપ કરવાની, મજાક મસ્તી કરો. જે પણ કાંઈ વસ્તુ કહેશે, કદાચ બે જાપણ પણ પપ્પા મારશે, પણ આપણા સારા માટે હશે બેટા. હા, એ વસ્તુ કરો. ચાલો, આ મેં તમને મમ્મી પપ્પા પ્રત્યે વ્યવહાર કેવો રાખવો, આ બધી ઘણી બધી બહુ મોટી બધી વાતો છે બેટા, પણ મારે ખાસ તમને જે કેવી હતી કે છોકરાઓ પૂછે છે કે સર મટીરિયલ પહોંચે, અરે મટીરિયલની બેટા તારે જરૂર શું છે? સિંહનો સંતાન છો તો શું જરૂર છે? મને જે પ્રશ્ન પૂછે બોલ, પ્રશ્ન પૂછો, હું પારથી જાતે લખીશ. પ્રશ્ન પૂછો. મટીરિયલની આવશ્યકતા ગોખણ શક્તિ ધરાવતા વિદ્યાર્થીને હોય, આપણને નહીં.
જે હું તમને એ ભણાવું ને એ વસ્તુની સાથે તમે નોટ રાખો, તમારા ટીચર ભણાવતા હોય એની સાથે નોટ રાખો, એક્ઝેક્ટ આવી રીતે સમજો. જમે તમે હું મારો વિડીયો જોવો છો, તમે કદાચ એમ વિચારો કે સરનો પિક્ચર જ જોઉં છું, એવી રીતે જોઈને પછી સમજી લો. જો હું તમને ગેરંટી આપું કે મામાની ટપાલ રૂપે દરેક લેક્ચરને યાદ કરો, પછી મારો વિડીયો લેક્ચર હોય કે કોઈ પણ તમારો ઓનલાઈન સારો, બધા સર સારું જ ભણાવે છે, દરેકને પણ આ રીતે એની સાથે જુઓ. જે પણ ટીચર ભણાવે છે ને આ રીતે ભણો, એકદમ કોન્સન્ટ્રેશનથી કરો. ટીચર કદાચ તમને સ્કૂલની અંદર બે શબ્દ ખરાબ કહે તો ખરાબ લગાવે છે, ગુરુજી છે એ પણ આપણા સારા માટે જ કહેતા હોય છે બેટા. એટલે આમ એક તો આઈએમપી એ આખી બુક જ આઈએમપી છે. નોટ કેવી રીતે બનાવવી એ મેં તમને કીધી કે જે તમે ભણો છો તો સાથે લખતા જાઓ. મારલી વિડીયો લેક્ચર જોયા પછી તમે આખી નોટ બનાવી સાથે ટોપિકને જુઓ. અચ્છા ટોપિકમાં સમજાઈ ગયું. હું એમ કહું છું તો મારા છોકરાને દર વખતે કે હું તમને ભણાવું ને મારું લેક્ચર પૂરું થાય ને પછી 19 મિનિટ જ ખાલી વાંચો, 20મી મિનિટ જ નહીં, પણ તમારે જે કરવું એ કરો, મારો સબ્જેક્ટ છોડ દો, તમારે ઓટોમેટિક માર્ક આવશે જ. પણ કેવી રીતે ગણવાનો? મામાની ટપાલ. તમારે એવું જ માનવાનું કે મને મામા ભણાવે છે અથવા કાકા ભણાવે છે તો ઇન્ટરેસ્ટ આવે કે નહીં. તો એવી રીતે ઘરનો સભ્ય માની અને તમને મારો મને ગમે, બીજા ટીચર નથી કહેતો, મને ઘરનો સભ્ય માની અને તમે ભણો, ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે, બધું ટોપિક વ્યવસ્થિત સમજાઈ જશે. અને પછી તમે બુકનો ટોપિક જોઈ લો અને જે જે સમજ્યા છો લખી નાખો, પતી ગયું એ ટોપિક તમારું પૂરું. અને જ્યારે એક્ઝામ આવે ને બીજી દિવસે પછી રિપેર કરી લો. એક્ઝામ આવે, અઠવાડિયામાં એક્ઝામ આવે, આવે કે ના આવે, મારે રિવિઝન એનું કરવાનું છે, મેં ટોપિક લખેલા છે, સરે ભણાવ્યું છે, એને ફરીથી પાછો બીજો જોઈ લઉં છું. ઓકે, જોઈ લીધું, સમજાઈ ગયું, પતી ગયું. જેથી એક્ઝામ આવશે ને બેટા ત્યારે લોકોને અધર વિદ્યા સ્ટુડન્ટને કદાચ 5 થી 6 કલાક લાગશે, તમારે 2 કલાકમાં આખો લેસન પૂરો થઈ જશે, આખો લેસન પૂરું થઈ જશે. કારણ ઓછી મહેનતે વધારે માર્ક. આ વસ્તુ કરો, સિસ્ટમેટિક હોવી જોઈએ. ગધેડો છે આખી જિંદગી મહેનત કરે પણ છતાં એના માલિકને એને ચોટી જ પડે, પણ ઘોડો એક જ વખત એના માલિકને રેસમાં જીતાવી દે 1,00,000 રૂપિયા, પરિણામે ઘોડાની ટ્રીટમેન્ટ કેવી રીતે, સારું સારું ઘાસ મળે, પંખો મળે, નવડાવે, બધું થાય. આ મહેનત કેવી કરવાની? ઘોડા જેવી નહીં કે ગધેડા જેવી. આપણે જે મહેનત કરીએ છીએ કે ખોટી ટાઈમ બગાડીએ છીએ, શું યાદ રહીએ છે? સવારે 4 વાગે ઉઠ્યો ને 6 વાગે જોયું તો 6 વાગે પણ 56 નંબરનું જ પાનું થતું, તો પછી ઉઠવાનું કારણ શું બેટા? 1-2 કલાક જ વાંચો ને, પણ એવું વાંચો પરફેક્ટ થઈ જાય, એવું પરફેક્ટ. નોટ્સ કેવી રીતે બનાવી કીધું. હવે જે વસ્તુ મેં તમને કીધી થિયરી, તો થિયરી તમને ઓલરેડી મોઢે જ છે બધી વસ્તુ, તો થિયરી કેવી રીતે લખવી? છોકરા કોમેન્ટ્સમાં લખ્યા છે, સર થિયરી કેવી રીતે લખવી? એમાં એ બાળક ખોટું નથી, કારણ ગાઈડન્સ મળ્યું નથી. બેટા તું જે સમજ્યો છો એ વસ્તુ તાર રીતે કાલી ગલી ભાષામાં લખ અને પછી બુકમાં ટેલી કર, તને ખબર પડશે અચ્છા મારે આની જગ્યાએ આ એક ટોપિક રહી ગયેલું છે, આ ટોપિક લખવું, લખવાની જરૂર હતી. અને મોટા ભાગે મુદ્દા સ્વરૂપે લખો, મુદ્દા સ્વરૂપે લખો, મસ્ત થિયરી એકદમ એક ક્લાસ લખાઈ જશે. બધા જ મુદ્દાઓ જે બુકમાં હોય, મેઇન મુદ્દાઓ છે, એની ઉપર અંડરલાઈન કરી નાખો, એ તમને યાદ રહી જશે. પછી તમે વિડીયો લેક્ચરમાં જુઓ છો, એ તમને સમજાઈ જશે. સમજાયેલું ને યાદ રહેલું બંને વસ્તુ તમે તમારી જાતે મૌલિક ભાષામાં લખો, ઓટોમેટિક સારામાં સારી રીતે. કોઈ થિયરી બિયરી લખવાની કોઈ આવશ્યકતા, કોઈ પણ થિયરી માટે કોઈ પ્રકાશનની કોઈ આવશ્યકતા છે નહીં. છતાં પ્રકાશન તમને શું કરશે? લો તો તમે શું કરશો કે એક પ્રશ્ન આવો છે, એમાં કેવી રીતનું લખવાનું છે એની માહિતી મળશે. તમને તો પોતાને થશે, અરે આ તો મને ખબર છે, એમાં શું આ બધી માહિતી, આ તો મારી રીતે હું લખી શકું છું, એટલે આટલો કોન્ફિડન્સ હશે. પણ એના માટે શું મેં તમને ખાસ 2 દ્રષ્ટાંત આપેલા, કયા? મામાની ટપાલ. રાત્રે વાંચો બેસો ત્યારે મામાની ટપાલ રૂપે જ વાંચો. અને બીજું દ્રષ્ટાંત, અક્ષય કુમારની ફિલ્મે તમને કીધી કે એક જ 2 વિદ્યાર્થી સ્કૂલના ડફોડોને એકદમ રેલીને જોવા જાય છે, છતાં પણ એ વસ્તુ આખી કહાની ફિલ્મની સ્ટોરી બંને વિદ્યાર્થી જો એક્ઝેક્ટ લખી શકતા હોય તો એમાં કઈ રીતે કહી શકો કે એક વિદ્યાર્થી ઠોંઠ છે ને બીજો વિદ્યાર્થી હોશિયાર છે? બંને સરખા જ કહી શકાય, સીધી વાત છે. ઓકે ચલો, તો બેટા ટાઈમે આપણો ખાસ વધારે થઈ ગયો. મારાથી જે કહી શકવાનું હતું મેં ઘણા દિવસથી કોમેન્ટ્સમાં જોતો હતો કે મારે આ બાળકોને એક વખત આ રીતનું લેક્ચર આપવું છે કે જેથી કરીને નિરાશ જીવનની અંદર ન રહે બાળકોને. અને છતાં પણ કંઈ વધારાના પ્રોબ્લેમ્સ કે કેવું લાગતું હોય, હજી કંઈ તકલીફ થતી હોય તો મને કહેજો, પાછો આપણે સેકન્ડ ટાઈમ બીજો વિડીયો બનાવીશું અને અહીંયા આપણે આ લેક્ચર પૂરું કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.